ટપકા જોડી આકારો દોરો આકારો ઓળખો અને તેમાં રંગ પૂરો તો જુઓ અહીંયા આ નીચે બધા અલગ અલગ આકાર દોરેલા છે તો જુઓ આ પહેલો આકાર શેનો છે જુઓ તો અહીંયા નીચે લખ્યું છે શું છે ચોરસ તો આપણે જે આ ડોટ ડોટ કરેલા દેખાય છે એની ઉપર સ્કેલથી સરસ મજાની રીતે લાઈન દોરવાની છે જ્યારે જુઓ હાથથી દોરવાનું નથી સરસ મજાનું સ્કેલનો ઉપયોગ કરીને ડોટ ઉપર જ આપણે લાઈન કરીશું ડોટની બહાર વાંકી ચૂકી આડી અવળી લાઈન જવી જોઈએ નહીં તો જુઓ આ મેં સ્કેલથી લાઈન દોરી છે ડોટ ઉપર એ રીતે પણ તમારે કમ્પ્લીટ સ્કેલ મૂકીને લાઈન દોરવાની છે હવે બાજુમાં જુઓ શું છે અહીંયા નીચે લખ્યું છે જુઓ લંબચોરસ પછી છે ગોળ પછી છે અર્ધગોળ તો એવી જ રીતે તમારે આ બધા અલગ અલગ શેપ આપેલા છે એની ઉપર પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને સરસ મજાની લાઈન દોરવાની છે અને નીચે આપેલા બધા જ નામ બોલવાના છે એક સરખા આકારો લીટી દોરીને જોડો તો જુઓ અહીંયા પહેલી લાઈનમાં જુદા જુદા શેપ આપેલા છે બધા અને સામેની લાઈન પણ એવા જ શેપ દોરેલા છે તો જુઓ આ પહેલો શેપ શું છે આપણે ગોળ છે સર્કલ પછી છે સ્ક્વેર પછી નળાકાર પછી સમઘન તો આના જેવા જ શેપ અહીંયા સામેની લાઈનમાં આપેલા છે તો અહીંયા પહેલું ગોળ છે તો તમારે આ સામેની લાઈનમાં જોવાનું છે કે ગોળ ક્યાં છે અહીંયા છેલ્લે તો આ બંને ગોળને આવી રીતે લીટી દોરીને જોડવાના છે તો આવી જ રીતે તમારે આ બધા જ શેપને એક સરખા શેપ સાથે લીટી દોરીને જોઈન્ટ કરવાના છે બાજુમાં પણ જુઓ એવી જ રીતે આ પહેલેની લાઈનમાં અલગ અલગ શેપ છે અને એની સામે પણ એવા જ શેપ આપેલા છે તો આમાંથી પણ તમારે એક સરખા શેપને લીટી દોરીને જોઈન્ટ કરવાના છે આ વર્કશીટ તમારે આજે પૂરી કરવાની છે થેન્ક યુ